बाबा बागेश्वर એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ને જાન થી મારી નાખવાની ધમકી મળી છે. જ્યાં દોસ્તો શું છે આખો મામલો આવો જાણીએ. ઉત્તર પ્રદેશ ના બરેલી જિલ્લાના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એફઆઈઆર નોંધાઈ છે. રવિવારે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રિથોરાના રહેવાસી અનસ અંસારીએ ઇન્સ્ટાગ્રામ પર ધમકીભરી પોસ્ટ લખી હતી કે બાબા પર મોત મંડરાઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર અશક્ષે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ભડકાઉ વાતો લખી અને શાસ્ત્રીને મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 295A મતલબ કે ધાર્મિક લાગણીઓનું ઇરાદાપૂર્વક અપમાન કરવું, 504 શાંતિ ભંગ કરવા, ઉશ્કેરવાના ઇરાદાપૂર્વક અપમાન અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયો. હાફિઝગંજ પોલીસ સ્ટેશનના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008ની કલમ હેઠળ આ કેસ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. આ સાથે વિવાદાસ્પદ પોસ્ટને સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં સાઇટ પર શેર કરવામાં આવ્યો હતો. પોલીસ હવે એ જાણવાના પ્રયાસ કરી રહી છે કે અનસ અંસારી કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ. થોડા સમય પહેલા પણ એક વ્યક્તિ ઝડપાયો હતો. છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો જીવ જોખમમાં હોય તેમ એક વ્યક્તિ દેશી કટ્ટા અને કારતૂસ સાથે ઝડપાયો છે. પકડાયેલ ઈસમ પાસેથી હથિયાર ક્યાંથી આવ્યા, કેમ કે તે હથિયાર સાથે બાગેશ્વર ધામમાં આવ્યો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં મંગળવારે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા હતા. ગભરાટ ફેલાઈ ગયો હતો. આરોપી પાસેથી એક કટ્ટો અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સમાચાર મળતા પણ પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને વધુ એક ધીરેન્દ્ર શાસ્ત્રી પર સોશિયલ મીડિયામાં ધમકી ભેરો મેસેજને લઈને એકની ધરપકડ કરવામાં આવી છે. દોસ્તો, દેશ અને દુનિયાની તમામ ખબરો જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.